હેલો એવરી વેલકમ ટુ આઈસીડી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે દરરોજ સવારે આઠ વાગે ધ હિન્દુ ગુજરાતીમાં જોઈએ છીએ અને હમણાંથી બધા આર્ટિકલ એ કોવિડ નાઇન્ટીન પર આવે છે તેમાંના આજે બે આર્ટિકલ આપણે ભેગા કરીને ડિસ્કસ કરવાની છે કેમ કે બંને આર્ટિકલ એ કોવિડ ઉપર જ આવેલા છે એકમાં એની વિરુદ્ધ કેવી લડાઈ આપણે લડવી જોઈએ અને બીજો ઇકોનોમિક એપ્રોચ આપણો કેવો રાખવો જોઈએ જો પહેલો છે પ્રિપેરિંગ ફોર એક્ઝિસ્ટ અને બીજો આર્ટિકલ એ કોવિડ પર જ છે કે ધ ડિફરન્ટ ઇકોનોમિક એપ્રોચ આ પૂજા મેરા દ્વારા કરવામાં આવ્યો છે તો આ બંને આર્ટિકલને આપણે કોમ્બાઈન કરીને જોવાના છીએ તો શરૂ કરીએ દુનિયાના ઘણા બધા નિષ્ણાતોનું એવું માનવું છે કે ભારતમાં લોકડાઉન યોગ્ય સમયે લગાવવામાં આવ્યું એટલે કે ભારત એક્સ્ટ્રા કેરફુલ રહ્યું કેરફુલ અને જેના કારણે જ કોવિડ નાઇન્ટીનના કેસો એ ભારત દેશમાં બાકીના દેશોની સાપેક્ષી બાકીના દેશોની તુલના ખૂબ જ ઓછા છે હા તેમ છતાં પણ આપણા દેશમાં હાલમાં કોવિડ નાઇન્ટીનના કેસોની સંખ્યા લગભગ પાંચ હજારને પાર કરી ચૂકી છે છતાં પણ સિચ્યુએશન અંડર કંટ્રોલમાં છે પરંતુ જ્યારે બીજી બાજુ યુએસએ ની વાત કરીએ તો યુએસએ ની અંદર કેસોની સંખ્યા લગભગ સાડા ત્રણ લાખ છે જ્યારે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કરતા પણ વધારે છે તો અત્યારે હાલમાં જોઈએ તો સરકાર સામે સૌથી મોટો ચિંતાનો વિષય કે ચૌદ એપ્રિલ પછી લોકડાઉનનું એક્સટેન્શન કરવું કે નહીં આ મોટો વિષય બની ગયો છે લોકડાઉનના કારણે હાલમાં બધી જ કે બધા જ ઇકોનોમિક એક્ટિવિટી એ બંધ થઈ ગયા છે ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયના બધા જ ધંધા બંધ છે તેનાથી બિઝનેસ અને સરકારને તેમજ સાથે ડેલી વર્કર્સને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હા હાલમાં ખેતરોમાં રવિ પાક તૈયાર છે પરંતુ લોકડાઉનની પરિસ્થિતિના કારણે ખેડૂતો એ પાકની કાપણી લણણી કરી શકતા નથી અને કાપણી એક ટાઈમ કરે તો પણ બજાર સુધી લઈ જઈ શકતા નથી કેમ કે સ્થળાંતરીય મજૂરો મળતા નથી કાપણી કરવા માટે સ્થળાંતરીય મજૂરો તો જોઈએ ને એ મજૂરો પણ મળતા નથી એક તો એ વાત અને બીજું જો એક ટાઈમ કાપણી થઈ જાય ઘરના ફે બીજી ગમે તેની કાપણી કરી દે તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બધી બંધ છે એટલે મન આપણે બજાર સુધી લઈ જઈ શકતા નથી કહેવાનો મિનિંગ એ છે કે લાંબા સમય સુધી લોકડાઉન રાખી શકાય નહીં તેનાથી બહુ જ નુકસાન થઈ શકે છે હા જીવન જરૂરિયાતની વસ્તુઓનો સપ્લાય પણ અમુક સમય સુધી જ વ્યવસ્થિત રીતે રહી શકે છે પછી કાયક ને કંઈક લોચા તો થાય અને હવે બીજી બાજુ આપણે વિચારીએ કે સરકાર દ્વારા જો આ લોકડાઉન હટાવવામાં આવશે તો એકવીસ દિવસમાં જે ફાયદો થયો છે તેની જગ્યાએ કેસોની સંખ્યામાં એકદમ વધારો આવી જશે જેમ કે પંદર એપ્રિલે સરકાર દ્વારા એમ કહેવામાં આવે કે લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે વિચારો એકવીસ દિવસથી ઘરમાં રહેલા લોકો એકદમ ઘરમાંથી બહાર આવશે અને તેનાથી સંક્રમણનો ખતરો વધી શકે એમ છે અને સરકાર સામે એક નવી જ મુસીબત આવી પડે એમ છે માટે આ સમયે સરકાર દ્વારા બધા રાજ્યો પાસેથી એક સલાહ લેવામાં આવી હતી આ સલાહની અંદર યુપી તેલંગાણા છત્તીસગઢ આ બધા દ્વારા તો લોકડાઉન વધારવાની વાત એટલું સૂચન કરવામાં આવ્યું છે કે લોકડાઉન વધારો એમાં પણ સ્પેશિયલી વાત કરીએ તેલંગાણાની તો તેલંગાણાના મુખ્યમંત્રી કોણ છે કેસીઆર એટલે કે ચંદ્રશેખર રાવે તો સીધું જ એમ કહી દીધું કે છ મહિના સુધી વધારે મહેનત કરીશું અને અર્થવ્યવસ્થાને પાછી સ્થિર કરી દઈશું પણ જો લોકોની જાન જશે તો તેને ફરીથી પાછી નહીં લાવી શકાય આમ લોકડાઉન જરૂરથી વધારવું જોઈએ એવું સૂચન તેઓ દ્વારા કરવામાં આવેલું તો પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ યુનિયન મિનિસ્ટરનું એક ગ્રુપ બનાવી અને તેમને પણ કહ્યું કે તમે લોકો એવું સૂચન કરો કે ચૌદ એપ્રિલ પછી લોકડાઉન થોડું હરવું કરવામાં આવે તો કયા બિઝનેસોને પ્રાયોરિટી આપવી જોઈએ એટલે કે કયા બિઝનેસો એવા છે કે જેમણે આપણે થોડી ઘણી છૂટછાટ આપીએ તો સરકાર દ્વારા આ બાબતે ગાઢ મનોમંથન ચાલી રહ્યું છે આવામાં બીજા કેટલાક નિષ્ણાતો એક્સપર્ટોએ કેવી રાય આપી છે એ આપણે જોઈએ તો કે સરકાર દ્વારા એક ફ્રેમવર્ક તૈયાર કરવું જોઈએ બીજા નિષ્ણાતો એમ કે છે કે સરકાર દ્વારા એક ફ્રેમવર્ક તૈયાર કરવું જોઈએ શું કરવું જોઈએ એક ફ્રેમવર્ક કે જેમાં પાછલા ચૌદથી થી એકવીસ દિવસમાં જે જિલ્લામાં કોઈ પણ નવો કેસ ન આવ્યો હોય તે જિલ્લામાં ઇકોનોમિક એક્ટિવિટી શરૂ કરવામાં આવે હા એક્ટિવિટી ઓપન કરવાનો મતલબ એવો નથી કે બધું જ ખુલ્લું મૂકી દેવું એમાં અમુક રિસ્ટ્રિક્શન રાખવું જરૂરી છે જેમ કે શાળા કોલેજો બંધ રાખવી કલમ એકસો ચુમ્બાલીસ ચાલુ રાખવી જેમાં બે કે તેથી વધુ લોકો એકઠા ન થાય એ પણ જોવું જીવન જરૂરી વસ્તુ લેવા માટે જે નીકળે તો માસ્ક ફરજિયાત પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ધાર્મિક સ્થળો બંધ રાખવા જેમ કે મંદિર ભજન મંડળ આ બધું બંધ રાખવું જેથી કરીને બધા લોકો એકઠા ન થાય આવા રેસ્ટ્રિક્શન સાથે એવા જિલ્લામાં ઇકોનોમિક એક્ટિવિટી ઓપન કરવામાં આવે કે જ્યાં પાછલા ચૌદ થી એકવીસ દિવસમાં એક પણ નવો કેસ ન નોંધાયો હોય બીજી વાત કરીએ તો કે એવા જિલ્લાઓ કે જ્યાં એક્ટિવ કેસ છે અને જે જગ્યાએ દરરોજ કે અમુક સમયની ગેપ પછી નવા નવા કેસો આવતા હોય ત્યાં સરકારની રણનીતિ કડક હોવી જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે લોકડાઉન લોકડાઉન કે જે ફક્ત આપણને સમય આપે છે અને આ સમયનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના આધાર પર જ આપણને ખબર પડે કે આપણે આ મહામારીને કેટલી હદે રોકી શકીશું તો સરકારને સમય મળી ગયો લોકડાઉન કરીને સમય તો મળી ગયો પરંતુ હવે જરૂર છે તો કડક પગલાં લેવાની એવી જગ્યા કે જ્યાં એક્ટિવ કેસ હોટસ્પોટ્સ છે જેમ કે નોઈડા ઇન્દોર કાસરકોડા કેરળની અંદર આવેલું છે જ્યાં વધારે કેસો સામે આવ્યા છે તેવી જગ્યાએ મોટા પાયે ટેસ્ટિંગ કરવું જોઈએ અત્યાર સુધી ભારતમાં ફક્ત એક લાખ પંદર હજારની આસપાસ ટેસ્ટિંગ થયા છે તેથી હવે આવા હોટસ્પોટ્સમાં વધારે ટેસ્ટિંગ કરવું જોઈએ જેનાથી કોમ્યુનિટી સ્પ્રેડ થયું કે નહીં તેનો ખ્યાલ આપણને આવી શકે અને ખબર પડશે કે કેટલા લોકો કોવિડ નાઇન્ટીનની અસર વધારે છે તેનાથી તેમના કોન્ટેક્ટમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરી શકાશે અને કોવિડને ફેલાતો અટકાવી શકાશે આપણે એક વાત કરીએ કે ભીલવાળા મોડલ તો હમણાં ભીલવાડા મોડલ ચર્ચામાં છે કેમ કે ભીલવાડા મોડલની અત્યારે હાલમાં આખા ભારત દેશમાં ચર્ચા થાય છે કારણ કે ભીલવાડા જિલ્લો એ રાજસ્થાનમાં આવેલો છે અને આ જગ્યાએ વીસથી વધારે કેસ એકી સાથે આવતા સરકાર દ્વારા આખા જિલ્લાને બંધ કરવામાં તેના ડીએમ અને એસપીને આદેશ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે કોઈ પણ ભીલવાડાની બહાર કે અંદર આવ જાવ ના કરે અને સાથે સાથે લોકલ પ્રશાસન દ્વારા હોટલ હોસ્પિટલોને ટેક ઓવર કરવામાં આવ્યા કે જેથી કરીને કોવિડ નાઇન્ટીનના પેશન્ટોનો ઇલાજ અને બીજા લોકોને ક્વોરન્ટાઇન કરી શકાય તેમજ ત્યાંના હેલ્થ વર્કર આપણે બાલ મંદિર હોય એના આશા વર્કરો આ બધા દ્વારા છ પોઈન્ટ પચાસ લાખ ઘરોમાં લગભગ ચોવીસ લાખ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું તેથી સિમ્ટમ્સ લક્ષણો દેખાતા ને ક્વોરન્ટાઇન કરી શકાય અને યોગ્ય પગલાં લઈ શકાય આ જિલ્લામાં આ સાથે જીવન જરૂરિયાતની વસ્તુઓનું યોગ્ય ધ્યાન રાખવામાં આવ્યું અને કરફ્યુનું સખ્તાઈથી પાલન કરવામાં આવ્યું જેના કારણે હાલમાં ભીલવાડામાં કોઈ નવો કેસ નથી આવ્યો આમ આ ભીલવાડા મોડલની ચર્ચા સમગ્ર દેશમાં થાય છે આવા સમયે સરકારમાં હવે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ખર્ચ કરવો પડશે સામાન્ય દિવસોમાં સરકાર દ્વારા શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ઓછો ખર્ચ થાય છે અત્યારે જો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ખર્ચ કરશે તો તેનો ફાયદો જ થાય છે કેમ કે કદાચ લોકડાઉન વધશે તો ઇકોનોમિક કોસ્ટની સાપેક્ષે ખૂબ જ વધી શકશે શું વાત કરી જો હેલ્થ ઉપર વધારે ખર્ચ નહીં કરીએ તો લોકડાઉન રાખવું પડશે અને જો લોકડાઉન રાખવું પડશે તો ઇકોનોમી પર ચોક્કસ અસર થશે થશે ને થશે તો સરકારે મેડિકલ ગ્રેડ માસ્ક ગ્લોવ્સ ગાઉન વેન્ટિલેટર આ બધી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારવી જોઈએ અને તેનાથી આપણા દેશની મુશ્કેલીઓ દૂર થશે પણ સાથેને સાથે માનવતાના ધોરણે આપણે બીજા કોઈ પણ દેશની હાલત ખરાબ હોય તેવી જગ્યાએ પણ આ બધું એક્સપોર્ટ કરી શકીશું આપણે ક્યાં ફ્રીમાં એક્સપોર્ટ કરવું છે જેમ એક્સપોર્ટ કરતા હોય એમ જ આપણે કરવાનું છે પણ પ્રોબ્લેમ એ છે કે આ વસ્તુઓના ઉત્પાદનમાં સ્પેશિયલ રો મટીરિયલની જરૂર પડે છે તે આપણા દેશમાં મળતું નથી આપણે એક્ઝામ્પલ લઈએ તો કે ના ગાર્મેન્ટ મેન્યુફેક્ચરને કહેવામાં આવ્યું કે તમે પ્રોડક્શન લાઇન શિફ્ટ કરી દો અને એન નાઇન્ટી ફાઇવ માસ્ક બનાવો પણ આ માસ્ક બનાવવા માટે સ્પેશિયલ ગ્રેડ ફેબ્રિક નથી મળતું તેથી સરકારે રો મટીરિયલ દેશમાં લાવવા માટે ડિપ્લોમેસીનો ઉપયોગ કરીને બીજા દેશમાંથી આ મટીરિયલને ઇમ્પોર્ટ કરવું જોઈએ ઓછામાં તબદીલી જમાતના કેસ પછી સરકાર સતત થઈ ગઈ છે આમ બધા જિલ્લામાં લોકડાઉન હટશે તો નહીં અને જે હટાવવામાં આવશે ત્યાં પણ સારા કોલેજો ધાર્મિક સ્થળો બંધ રખાશે જેમ આપણે વાત મળી છે સરકારની સિગ્નલ મળી છે કે પંદર મે સુધી શાળા કોલેજો તો બંધ રહેવાની જ છે આમ કોવિડ માટે સરકાર જરૂરી પગલાં લે અને આપણે ઘરમાં રહી તો આજે આટલું જ મળીએ કાલે સવારે આઠ વાગે જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને મિત્રો સુધી શેર કરો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ